કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજના વિડિયોમાં આપણે ગણિતમાં ચેપ્ટર 11 માપનની અંદર અભ્યાસ કરવાનો છે આગળના સૂત્રનો, બરાબર? એટલે પહેલો જે વિડિયો તમે જોયો, બરાબર, એની અંદર તમે કેટલાક ક્ષેત્રફળ વિશે શીખ્યા. હવે તમે જે છે એ 3D આકૃતિઓ વિશે તમારે થોડો ઘણો અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ કે પૃષ્ઠફળ, ઘનફળ એ બધા વિશે તમારે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પૃષ્ઠફળની. તો પૃષ્ઠફળ કોને કહેવાય? તો પૃષ્ઠફળ એટલે બધી સપાટીઓ, સપાટી એટલે કે ફલક. તો પૃષ્ઠફળ એટલે બધી સપાટીઓના અથવા તો ફલકોના ક્ષેત્રફળના માપનો સરવાળો, બરાબર. પૃષ્ઠફળ કોને કહેવાય? તો કે કોઈ પણ આકાર હોય તો એ આકારની જેટલી પણ સપાટી અથવા તો ફલક હોય એ સપાટી કે ફલકના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીએ એટલે એ આકારનું શું થયું? તો કે પૃષ્ઠફળ. હવે દાખલા તરીકે તમે બધાએ એક સમઘન આકારની આપણે વાત કરીએ, બરાબર. તો તમે સમઘન આકાર જે છે એ સમઘન આકારની અંદર પાસાનું ઉદાહરણ આપણે લઈએ તો જે પાસો છે એ પાસો એ સમઘન આકાર છે. તો પાસો તો તમે બધાએ રમતની અંદર યુઝ કર્યો જ હશે, બરાબર. એટલે તમને ખ્યાલ હશે જ કે જે પાસો છે એ પાસો કેવો આકાર ધરાવે છે? સમઘન. હવે એને ટોટલ કેટલી બાજુઓ હોય? 6, બરાબર. તમને ખબર જ છે કે 6 બાજુ 6 મીંડા દર્શાવેલા હોય એટલે ટોટલ એની કેટલી બાજુઓ, કેટલી ફલક? તો કે 6. અને એમ આપણે જોવા જઈએ તો તમને એમ ના ખ્યાલ આવતો હોય તો ટોટલ કેટલા ચોરસ તમે ભેગા કરો ત્યારે એક પાસો તૈયાર થાય? 6 ચોરસ, બરાબર. એટલે એ જે અલગ અલગ 6 ચોરસ છે એ ચોરસ એ શું થઈ? એ સમઘનની અલગ અલગ ફલક બાજુઓ. તો આ જે ફલક જે છે બાજુઓ એ એક ચોરસ નું ક્ષેત્રફળ, એવી રીતે બીજા ચોરસ નું ક્ષેત્રફળ, ત્રીજા ચોરસ નું, એમ 6 ચોરસ ના ક્ષેત્રફળ નું તમે સરવાળો કરો ત્યારે તમને એ સમઘન આકાર નું પૃષ્ઠફળ મળ્યું એમ કહેવાય. એટલે પૃષ્ઠફળ એટલે શું? તો કે જેટલી ફલકો હોય એ ફલકોના માપનો સરવાળો, એટલે કે પૃષ્ઠફળ. તો એના કેટલાક સૂત્ર આપણે જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ સમઘન નું પૃષ્ઠફળ. તો જુઓ, સમઘન ના પૃષ્ઠફળ નું સૂત્ર શું થશે? તો કે 6L² હવે તમને ખબર જ છે કે પૃષ્ઠફળ તમારે કરવાનું છે. પૃષ્ઠફળ એટલે આપણે વાત કરી કે જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના માપનો સરવાળો. હવે ક્ષેત્રફળ સમઘન, તો સમઘનમાં આપણે જોયું કે એની એક બાજુએ કયો આકાર ધરાવે છે? ચોરસ, બરાબર. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈનો વર્ગ અથવા તો L નો વર્ગ. તો એવા ટોટલ અહીંયા તો આપણે કેટલા ફલક લેવાના છે, કેટલા ચોરસ લેવાના છે? 6. અને 6 નો શું કરવાનો છે? સરવાળો. તો તમે L નો વર્ગ વત્તા L નો વર્ગ વત્તા L નો વર્ગ એવું 6 વખત કરો કે 6 × L નો વર્ગ કરો, બંને વસ્તુ કેવી થઈ? સરખી. એટલે સમઘનના પૃષ્ઠફળ નું સૂત્ર શું તૈયાર થયું? તો કે 6L નો વર્ગ. ત્યારબાદ આગળ જોઈએ તો સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ. શું કહે છે? સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો પાર્શ્વ એટલે ફક્ત આજુબાજુ જે બાજુઓ હોય એને ગણતરીમાં લેવાની છે, ઉપર અને નીચેની ગણતરીમાં લેવાની નથી. એટલે કે 6 માંથી આપણે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાઢી નાખીએ તો ટોટલ કેટલા ચોરસ આપણી પાસે વધે? તો કે 4, બરાબર. એટલે 4 જ બાજુઓના માપનો સરવાળો, એટલે કે એના ક્ષેત્રફળ, બાજુઓનો નહીં એટલે કે ક્ષેત્રફળના માપનો સરવાળો. તો 4 ચોરસના ક્ષેત્રફળનો સરવાળો એટલે થશે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો એનું સૂત્ર શું તૈયાર થશે? તો કે 4L નો વર્ગ. જેમ 6L નો વર્ગ બન્યું હતું એમ અહીંયા આપણે ફક્ત 4 જ બાજુઓને ધ્યાનમાં લઈએ છીએ એટલે પાર્શ્વ પૃષ્ઠફળ શું થશે? સમઘનનું 4L નો વર્ગ, બરાબર. આગળ જોઈએ. એવી જ રીતે હવે તમારે સમજવાનું છે બધાને તો લંબઘનનું પૃષ્ઠફળ. તો લંબઘનનું પૃષ્ઠફળ શું થયું? તો 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો આ કોનું સૂત્ર છે? લંબઘનના પૃષ્ઠફળનું, બરાબર. જેમ એની અંદર તમે સમજ્યા સમઘનમાં એમ જ તમારે આની અંદર સમજવાનું કે એ જ રીતે અનુ પણ સૂત્ર તૈયાર થાય છે. એની બાજુઓ જે હોય એ બધાના ક્ષેત્રફળનો સરવાળો એટલે લંબઘનનું પૃષ્ઠફળ. એવી જ રીતે લંબઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ. તો લંબઘનના પાર્શ્વીય પૃષ્ઠફળનું સૂત્ર થશે 2H(L)B, એટલે કે H એટલે ઊંચાઈ, L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ, બરાબર. આગળ આપણે જોઈએ નળાકારનું પાયાનું ક્ષેત્રફળ. તો નળાકારના પાયાના ક્ષેત્રફળનું સૂત્ર આપ્યું છે આપણને πr² હવે નળાકારનો જે પાયો છે એ નળાકારનો પાયો એ કેવો આકાર ધરાવે, કેવો આકાર હશે? તો કે ગોળ, બરાબર. તો વર્તુળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે πr² એટલે શું થયું? તો કે નળાકારનું પાયાનું ક્ષેત્રફળ બરાબર πr²
નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2 પાઈ આર એચ શું 2 પાઈ આર એચ આ કોનું સૂત્ર થયું તો કે નળાકારની વક્ર સપાટી એટલે ઉપરનો વર્તુળાકાર ધ્યાનમાં નહીં લેવાનો નીચેનો ધ્યાનમાં નહીં લેવાનો વક્ર સપાટી એટલે કે જે એની જે સાઈડ હોય જે ગોળાઈ હોય નળાકારની એ એની વક્ર સપાટી થઈ બરાબર એટલે એનું સૂત્ર 2 પાઈ આર એચ આગળ જોઈએ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ હવે જુઓ પહેલા તમને ફક્ત નળાકારના પાયાના ક્ષેત્રફળની વાત કરી પછી નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત કરી અને હવે શાની વાત કરે છે તો કે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર જો શું આપ્યું તો કે 2 પાઈ આર એચ વત્તા 2 પાઈ આર સ્ક્વેર સમજો બરાબર 2 પાઈ આર એચ તો આ 2 પાઈ આર એચ કોનું ક્ષેત્રફળ હતું તો નળાકારની વક્ર સપાટી બરાબર હવે 2 પાઈ આર સ્ક્વેર તો પાઈ આર સ્ક્વેર કોનું ક્ષેત્રફળ હતું તો કે પાયાનું ક્ષેત્રફળ હવે અહીંયા બંધ નળાકારનું કુલ ક્ષેત્રફળ તો કુલ ક્ષેત્રફળ એટલે આખો જ નળાકાર આપણે ધ્યાનમાં લેવાનો તો આખો નળાકાર એટલે એનું મથાળું પણ આવી ગયું એનો પાયો પણ આવી ગયો અને એની વક્ર સપાટી પણ આવી ગઈ બરાબર તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એચ મથાળું પણ ગોળ અને પાયો પણ ગોળ એટલે પાઈ આર સ્ક્વેર આપણે કેટલી વાર લેવું પડે બે વાર એટલે શું લીધું 2 પાઈ આર સ્ક્વેર અને પૃષ્ઠફળ આપણે આગળ જ વાત કરી પૃષ્ઠફળ એટલે જે કોઈ આકાર હોય એ આકારના બધા જે ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળના માપનો સરવાળો એટલે 2 પાઈ આર એચ વત્તા 2 પાઈ આર સ્ક્વેર આ કોનું સૂત્ર બન્યું તો કે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ એને તમે આ રીતે પણ દર્શાવી શકો આ બંનેમાંથી જે કોમન નીકળે સામાન્ય નીકળે એને કાઢી લીધું છે 2 પાઈ આર તો વધે શું તો કે અહીંયા આર નો સ્ક્વેર છે એટલે આર ની બે ઘાત છે એટલે આર કેટલી વાર બે વાર તો એક વાર અહીંયા નીકળી ગયો તો એક વાર અંદર અને આમાંથી શું વધે છે તો કે એચ એટલે આર પ્લસ એચ એટલે આવી રીતે પણ તમે દર્શાવી શકો 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ બરાબર આગળ વાત કરીએ હવે ઘનફળની તો ઘનનું ઘનફળ હવે ઘનફળ કયા આકારનું શોધી શકાય તો કે એવા આકાર કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તો ઘનનું ઘનફળનું સૂત્ર શું થશે તો કે l ની 3 ઘાત બરાબર અથવા તો l નો ક્યુબ જે તમે બોલો કે આગળ લંબ ઘનના ઘનફળનું સૂત્ર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જેમ ક્ષેત્રફળ શોધતા હતા તમે લંબ ઘનનું તો લંબ ઘનના ક્ષેત્રફળનું સૂત્ર શું થતું હતું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે l ગુણ્યા b પણ અહીંયા વાત છે ઘનફળની એટલે શું વધારાનું આવશે કયું માપ વધારાનું આવ્યું તો કે ઊંચાઈ એટલે લંબ ઘનના ઘનફળનું સૂત્ર શું બનશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આગળ નળાકારના ઘનફળની વાત કરીએ તો નળાકારના ઘનફળનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર એચ શું થશે નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ તો આ વાત થઈ ગઈ બધા સૂત્રની કે જેની હવે આપણને આગળના જે દાખલાઓ આપણે જોવાના છે એની અંદર જરૂર પડવાની છે તો જુઓ પહેલો દાખલો જોઈએ આપણે એક સમઘનની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે તો તેનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધો હવે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધવાનું કીધું છે લંબાઈ આપણે દીધી છે બાજુની 5 સેન્ટીમીટર તો આપણે સૌથી પહેલા એનું શું આવડતું હોવું જોઈએ સૂત્ર બરાબર એટલે લખીએ આપણે સૂત્ર કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું હતું તો કે 4l નો વર્ગ 4l નો વર્ગ હવે l એટલે કે લંબાઈ તો લંબાઈનું માપ કેટલું છે આપણી પાસે 5 તો મૂકીએ આપણે કિંમત 4 ગુણ્યા 5 નો વર્ગ પહેલા 5 ના વર્ગ નું સોલ્યુશન લઈએ 5 નો વર્ગ 25 બરાબર હવે 4 ગુણ્યા 25 એટલે 25 ચોક કેટલા થશે 100 સેન્ટીમીટર સ્ક્વેર તો આ શું મળ્યું આપણને સમઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ હવે આપણે શોધવાનું છે સમઘનનું પૃષ્ઠફળ ધ્યાન રાખજો પાર્શ્વીય પૃષ્ઠફળ અને પૃષ્ઠફળના સૂત્રમાં ભૂલ થાય નહીં સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે 6l નો વર્ગ બરાબર કોઈક વાર એવું પણ બને કે કુલ શબ્દ તમને આપે તો પણ ગૂંચવવાનું નહીં સમઘનનું પૃષ્ઠફળ કે કુલ પૃષ્ઠફળ બંને સરખું એટલે 6l નો વર્ગ તો એમાં પણ આપણે l ની કિંમત મૂકવાની છે l ની કિંમત 5 સેન્ટીમીટર છે 6 ગુણ્યા 5 નો વર્ગ 5 નો વર્ગ કેટલો મળશે આપણને 25 એટલે 6 ગુણ્યા 25 કરીશું એટલે આપણને મળશે 150 સેન્ટીમીટર સ્ક્વેર એવી જ રીતે બીજો દાખલો આપણે જોઈએ એક લંબઘનની લંબાઈ
10 સેન્ટીમીટર પહોળાઈ 8 સેન્ટીમીટર અને ઊંચાઈ 6 સેન્ટીમીટર છે તો લંબઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ અને પૃષ્ઠફળ શોધો પેલો સમઘનનો હતો આ લંબઘનનો છે તો હવે લંબઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ શોધવાનું છે તો લંબઘનના પાર્શ્વીય પૃષ્ઠફળનું સૂત્ર શું છે તો કે 2h કૌંસમાં l + b બરાબર h એટલે ઊંચાઈ l એટલે પહોળાઈ સોરી લંબાઈ અને b એટલે પહોળાઈ તો હવે જુઓ 2 h ની કિંમત એટલે ઊંચાઈ કેટલી આપેલી છે આપણને 6 સેન્ટીમીટર એટલે આપણે લખી દઈએ 2 × 6 કૌંસ ની અંદર લંબાઈ કેટલી આપી છે આપણને 10 અને પહોળાઈ કેટલી આપી છે 8 તો પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને આનો સરવાળો અને આ બંનેનો ફરીથી શું કરવાનો ગુણાકાર એટલે 2 × 6 કરીશું તો મળશે 12 10 + 8 કરીશું તો મળશે 18 એટલે 12 × 18 કરીશું તો આપણને મળશે 216 સેન્ટીમીટર સ્ક્વેર તો આ શું મળ્યું આપણને તો કે લંબઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ આગળ જોઈએ લંબઘનનું પૃષ્ઠફળ તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર જુઓ શું છે તો કે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ હવે ખાસ ધ્યાન રાખવાનું આની અંદર કે જ્યારે તમે કિંમત મૂકવાના છો તો આ બંને પદ વચ્ચે તમારે ગુણાકાર કરાવતો જવાનું છે અને ત્રણેયનો પછી તમારે શું કરાવવાનો છે સરવાળો એટલે જરૂર પડે તો તમારે મોટા કૌંસની અંદર કિંમત મૂકવાની જો અમે અહીંયા લખ્યું છે 2 મોટા કૌંસની અંદર નાનો કૌંસ 10 × 8 વત્તા 8 × 6 વત્તા 6 × 10 બરાબર પહેલા ગુણાકાર કરી દઈએ તો 10 × 8 એટલે મળશે 80 8 × 6 એટલે મળશે 48 અને 6 × 10 એટલે આપણને મળશે 60 બરાબર હવે આ ત્રણેયનો સરવાળો કેટલો મળશે 188 એટલે આપણે લખી દીધું કે 2 × 188 2 × 188 કરીશું એટલે આપણને મળશે 376 સેન્ટીમીટર સ્ક્વેર તો આ શું થયું તો કે લંબઘનનું પૃષ્ઠફળ આગળ આપણે જોઈએ દાખલા નંબર 3 એક સમઘનની બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો સમઘનનું ઘનફળ શોધો હવે પૃષ્ઠફળવાળા દાખલા જોયા હતા તમે હવે શું શોધવાના છો સમઘનનું ઘનફળ બરાબર તો સમઘનના ઘનફળનું સૂત્ર શું શીખ્યા આપણે તો કે l³ તો l³ તો l ની કિંમત અહીંયા તમને આપી દીધી કે સમઘનની બાજુની લંબાઈ કેટલી છે 8 સેન્ટીમીટર તો 8 ની કેટલી ઘન 3 ઘન બરાબર એટલે 8 × 8 × 8 8 × 8 × 8 કરશો એટલે તમને મળશે 512 512 સેન્ટીમીટર ક્યુબ હવે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ શોધતા હોય ત્યારે તમે જે એકમ લખતા હતા એકમ શું લખતા હતા તો કે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર અથવા તો ચોરસ સેન્ટીમીટર પણ હવે તમે શું શોધો છો ઘનફળ શોધો છો તો ઘનફળ શોધતી વખતે જે એકમ છે એકમ તમારો કેવો આવશે તો કે ઘન સેન્ટીમીટર અને તમે ગુજરાતીમાં લખવું હોય તો તમે શું લખી શકો ઘન સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર ક્યુબ એટલે કે 3 ઘન પેલામાં વર્ગ કરતા હતા ઘનફળ શોધો છો તો એકમમાં કેટલી ઘન આવશે 3 આગળ આપણે જોઈએ દાખલા નંબર 4 એક લંબઘનની લંબાઈ 15 સેન્ટીમીટર પહોળાઈ 12 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે તો ઘનફળ શોધો શાનું ઘનફળ શોધવાનું છે લંબઘનનું તો લંબઘનના ઘનફળનું સૂત્ર મૂકવું પડશે એટલે લખીએ કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી આપી છે આપણને 15 પહોળાઈ કેટલી આપી છે 12 ઊંચાઈ કેટલી આપી છે 5 ત્રણેયનો શું કરવાનો છે ગુણાકાર જોવાનું કે જો કોઈકનો ગુણાકાર ઈઝીલી થતો હોય તો એનો આપણે પહેલા કરીએ 15 ના 15 12 × 5 કરો એટલે 12 × 5 કેટલા મળે તમને 60 બરાબર હવે રાઉન્ડ ફિગર વાળી સંખ્યા એટલે ઈઝીલી તમે ગુણાકાર કરી શકો 15 × 6 = 90 અને 0 લગાવી દો એટલે 900 સેન્ટીમીટર ક્યુબ તો આ રીતે સમઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ જો તમને સૂત્ર કમ્પ્લીટ આવડતા હોય તો તમે ઈઝીલી દાખલો ગણી તો હવે આપણે જોઈએ દાખલા નંબર 5 7 સેન્ટીમીટર ત્રિજ્યા અને 7 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો 7 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે આપણને અને 7 સેન્ટીમીટર ઊંચાઈ બરાબર અને શોધવાનું શું કીધું છે તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh 2 એવા ને એવા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r એટલે કે ત્રિજ્યા કેટલી છે આપણી પાસે 7 અને ઊંચાઈ h પણ કેટલા છે 7 બરાબર ગણતરી કરો 7 7 કેન્સલ 22 × 2 44
गुणिया सात, 44 × 7 करशो एटले मळशे तमने 308 सेंटीमीटर स्क्वेर। तो आ रीते तमे शुं शोधी शको छो के नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ। सूत्र ज आवडवुं जोईए, सूत्र आवडे एटले इजीली तमे एनी किंमत मूको एटले तमने जवाब मळे। आगळ जोईए आपणे दाखला नंबर 6। नळाकारनी त्रिज्या 7 सेंटीमीटर अने ऊंचाई 10 सेंटीमीटर छे, तो पायानुं क्षेत्रफळ शोधो। जुओ नळाकारनी त्रिज्या आपी छे अने ऊंचाई आपी छे, अने शोधवानुं शुं कीधुं छे, पायानुं क्षेत्रफळ। हवे तमने खबर छे के नळाकारना पायानुं क्षेत्रफळनुं सूत्र शुं, तो तमने मैं कह्युं के नळाकारनो पायो एटले कयो आकार होय, वर्तुळ। तो वर्तुळनुं क्षेत्रफळ पाय आर स्क्वेर, तो नळाकारना पायानुं क्षेत्रफळ पण शुं थयुं, पाय आर स्क्वेर। तो हवे तमे जुओ पाई नी किंमत 22/7, आर ની કિંમત કેટલી છે આપણી પાસે 7। હવે અહીં તમને ઊંચાઈ પણ આપી છે, પણ ઊંચાઈની જરૂર પડી છે નથી પડી, ફક્ત આપણે શું શોધવાનું કીધું છે, પાયાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે। તો પાયાના ક્ષેત્રફળનું સૂત્ર તો પાય આર સ્ક્વેર, અહીં આપણને ઊંચાઈની જરૂર પડવાની નથી, એટલે કન્ફ્યુઝ થવાનું નહીં। 22/7 ગુણ્યા આર નો વર્ગ એટલે 7 કેટલી વાર લખો તમે, 2 વખત, 7 × 7, 7 × 7 કેન્સલ, 22 × 7 કરશો એટલે તમને મળશે 154 સેન્ટીમીટર સ્ક્વેર। તો આ રીતે બાકીના દાખલા જે છે એની પ્રેક્ટિસ તમે કરજો જાતે, અને જે કઈ સૂત્ર મેં તમને સમજાયા એને CW ની નોટમાં લખી અને યાદ કરી લેજો। થેન્ક યુ।